હેલો બાળ મિત્રો, આજે આપને માટલી ભટ્ટની વાર્તા જોઈશું, જેના લેખક છે જીવરામ જોશી. આ વાર્તાનો શીર્ષક છે પાઠે માટલી ભટ્ટ કેવી રીતે બન્યા. લાડુ ભટ્ટ તો ઘણા હશે, એમની વાતો આપને ઘણી સાંભળી હશે, પણ માટલી ભટ્ટની તોલે કોઈ આવે જે નહીં. એ લાડુ ખાવા બેસે એકલે થઈ રહ્યું, કોઈ ધારી શકે નહીં એવા. એ લાડુ ખાના જેવો તેવો માણસ તો એમને જમાડી જ શકે નહીં. લાડુ ખાવાના માટલી ભટ્ટ નામ પરાક્રમ પણ જેવાંગ તેવાંગ નહીં. ક્યારેક તો એવું પરાક્રમ કરે કે એ સાંભળીને જ આપને દંગ થઈ જઈએ, એમાં ખોટું કશું જ નહીં. તેમ પાછા બુદ્ધિમાં માટલી જેવા નહીં, એમ તો પાકા દાહ્યા ને પૂરા ચતુર. માટલી ભટ્ટ તો એમનું નામ પડી ગયેલું, મૂળ નામ માનશંકર ભટ્ટ હતું. એકવાર લાડુ ખાવાની સરસાઈ ચાલી, એમાં એમનું નામ માટલી ભટ્ટ પડી ગયું. સિદ્ધપુરમાં એમનું ઘર, લાડુ ખાવાના તો નિત્ય મળે. જાત્રાનું ધામ, સેંકડો જાત્રાળુ આવે, બ્રાહ્મણોને ઘેર રસોઈ બને જ નહીં. લાડુના જમણ ચાલતાં જ હોય, આજ આ યજમાન જમાડે છે તો કાલે પેલો જમાડે છે. માનશંકર ભટ્ટ જ્યાં જમવા બેસે ત્યાં ગણીને જ લાડુ મૂકી દેવાતા. એ માગે એકલા ખાવા આપે તો પાર જ ના આવે. ક્યારેક તો માનશંકર એકલા લાડુ ખાય કે બીજા માટે કશું વધે નહીં. પછી બ્રાહ્મણોએ ઠરાવ કર્યો કે માનશંકર ભટ્ટને 20 લાડુ ગણીને પીરસી દેવા, પછી એમણે માગવા જ નહીં. એકવાર કોઈ યજમાન બ્રાહ્મણ જમાડે ત્યાં માનશંકર ભટ્ટને પણ નોકરું મળ્યું. માનશંકર ભટ્ટ એમ તો પાછા જમવાય ન જાય, આગલે દિવસે સવારે નોકરું મળે તો જ જમવા જાય. આગલો આખો દિવસ ઉપવાસ કરે, બીજે દિવસે પણ સાંજ સુધી કશું ખાય નહીં. સાંજે લાડુ જમવા બેસે, એકવાર એવું એક નોકરું મળ્યું. ભટ્ટીએ જમવા જવાની બધી વિધિ પૂરી કરી લીધી. માનશંકર ભટ્ટ જમવા ગયા, બ્રાહ્મણોની પંગત બેઠી. યજમાને બધા બ્રાહ્મણોના પગ ધોયા, ચાંદલા કીધા ને માન મોટી ભેટ આપ્યા. બ્રાહ્મણો જમવા બેઠા ને સામે યજમાન પણ બેઠા. બ્રાહ્મણો હોંશે હોંશે જમે એ જોઈ યજમાન રાજી થાય. પત્રાવળી નંખાય, શાક દાળ ચટણી ને ભુજિયા પીરસાયા, લાડુ પીરસાયા. કોઈને બે, નાનાને એક, બહુ ખાનારને ત્રણ એમ લાડુ મૂક્યા, પણ માનશંકર ભટ્ટની પત્રાવળીમાં એક સામટા 20 લાડુ પીરસાયા. આ જોઈ યજમાનને ભારે નવાઈ લાગી, ઓહો આટલા બધા લાડુ ખાઈ શકે. યજમાને પોતાના પંડયાને બોલાવ્યા, એને પૂછ્યું કે આ મહારાજ આટલા લાડુ જમી જશે, લાડુ વધારે છે. પંડયા કહે, અરે એટલા લાડુ તો જોતજોતામાં ચટ કરી જશે. યજમાન કહે, એમના પેટમાં સમાશે ક્યાં, પેટ નાનું ને લાડુ વધારે છે. પંડયા કહે, પેટ તો છે દોણી જેવડું, પણ આ પેલી માટલી પડી છે ને એ ભરીને લાડુ જમી જાય, એમનું પેટ રબ્બરના ફુગ્ગા જેવું છે. યજમાનને ભારે નવાઈ લાગી, પવાલા જેવડા પેટમાં માટલી, એક લાડુ સમાય કેમ. યજમાન કહે, એ વાત તો ભઈ મનાય નહીં. પંડયા કહે, તો વિચાર હોય તો જમાડીએ. યજમાન કહે, ભલે જમાડો, પણ આ માટલી ભરીને લાડુ જમાડો. યજમાન હતા હોશીલા, બ્રાહ્મણ પેટ ભરી ભરીને લાડુ જમે એમાં એમને આનંદ થતો. પંડયાએ જઈને માનશંકર ભટ્ટને કહ્યું, ભટ્ટજી હમણાં તમે ન જમતા. ભટ્ટજી કહે, કેમ. પંડયા કહે, આજ તો તમને મનમાન્યા લાડુ જમાડવા છે, યજમાનની એવી ઈચ્છા છે કે તમે પેટ ભરીને લાડુ જમો. ભટ્ટજી રાજી રાજી થઈ ગયા. પંડયા જઈને લાડુની માટલી ભરી લાવ્યા. ભટ્ટજીને કહ્યું કે આ માટલી એક લાડુ તમારે જમવાના. ભટ્ટજી કહે, પીરસવા માંડો, એમાં શી મોટી વાત છે. માંડયા લાડુ પીરસવા, બસ એક લાડુના બે કકડા, એક કોળિયામાં અર્ધો લાડુ. પંડયાજી પીરસે છે ને ભટ્ટજી જમે છે, ભટ્ટજી જમે છે ને યજમાન રાજી થાય છે. પછી તો વાત જ શી કરવાની, જોતજોતામાં માટલી પૂરી થઈ. ભટ્ટજી બધા લાડુ ઉડાવી ગયા. યજમાન એકલો રાજી થયો કે બસ. બધા જમી રહ્યા ને ઊભા થયા. માનશંકર ભટ્ટ ઊભા થાય નહીં, એ તો ત્યાં ને ત્યાં બેસી રહ્યા. બધા બ્રાહ્મણ જાય છે તેમ યજમાન એક એક રૂપિયો દક્ષિણા આપે છે. યજમાન કહે, પણ ભટ્ટજી હજી કેમ બેસી રહ્યા છે, પધારો ભટ્ટજી, દક્ષિણા લો. ભટ્ટજી કહે, અમારાથી હવે ઊભું થવાય એમ નથી, કોઈ હાથ પડીને ઊભા કરો. બે બ્રાહ્મણોએ હાથ પકડ્યા, ઊંચકીને ઊભા કર્યા, ત્યારે ભટ્ટજી ચાલીને યજમાન પાસે આવ્યા. યજમાન એવો તો રાજી થયો કે ભટ્ટજીને પગે લાગ્યો.
પગે લાગીને 5 રૂપિયા ભટજીના પગમાં મૂક્યા. ભટજી તો એમ જ ઉભા રહ્યા, રૂપિયા લીધા નહીં. યજમાન સમજ્યો કે ભટજીને દક્ષિણા ઓછી પડી, 2 રૂપિયા વધારે મૂક્યા. હાથ જોડીને કહે, ભટજી આ દક્ષિણા લઈ લો, હવે તો રાજી છો ને? ભટજી કહે, બહુ રાજી, ઘણા રાજી, તમારું કલ્યાણ થાઓ. યજમાન કહે, તો રૂપિયા લઈ લો. ભટજી કહે, મારાથી વાકુમ વળાતું નથી, રૂપિયા અમારા હાથમાં આપો. ભટજીનું પેટ એટલું ભરાયેલું કે વાંકા વળાય એમ નહોતું. યજમાને રૂપિયા ભટજીના હાથમાં આપ્યા. વાત ફેલાઈ ગઈ કે માનશંકર ભટ્ટે માટલી ભરીને લાડુ ખાધા. ત્યાર પછી કની વાત થાય તો સૌ એ જ ઓળખાણ આપે કે માટલીવાળા માનશંકર. પછી તો એમ કરતા માનશંકર ભટ્ટને બદલે માટલી ભટ્ટ નામ પડી ગયું.